શ્રી ગણેશ નમ મિત્રો હું છું કિરણ આપણી યુટ્યુબ ચેનલ આવો સસલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિશાળી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મૃત્યુ પછી દરેક જીવને સ્વર્ગની આશા હોય છે સ્વર્ગે જવા માટે દરેક જીવ પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું કીર્તન ભજન કરે છે એમાં પણ સ્વર્ગની નિસરણી ચડવા માટે આપણે દરેક ડગલેને પગલે સાવચેતી રાખીએ છીએ કર્મ કરવામાં પરંતુ ભટ્ટ કવિ પ્રેમાનંદજીએ આ મૃત્યુ પછી દરેક જીવને સ્વર્ગ જવાની જે ઈચ્છા રાખી હોય છે જીવને સ્વર્ગની સીડી ચડતા વખતે સાત પગથિયા ચડવાના હોય છે તેનું વર્ણન ખૂબ સરસ રીતે કવિએ આ સ્વર્ગની નિસરણીમાં કરેલું છે જ્યારે જીવ સંસારમાં રહીને કોઈ ભલાઈનું કાર્ય કરતો નથી ત્યારે જમડાઓ છેવટે તેને નરક કુંડમાં ધકેલી દે છે એનું પણ સુંદર વર્ણન કાવ્યના રૂપમાં આખ્યાનના રૂપમાં કવિ શ્રી પ્રેમાનંદે આ સ્વર્ગની નિશાળીમાં કરેલું છે તે આપણે સાંભળીએ તો આવો મિત્રો આપણે સાંભળીએ સ્વર્ગની નિશાળી આખ્યાન ધન ધન રે આજ ધારણ દરિયા દયા કરીને મંદિર આવો રે રામ ધર્મ રાજ ધર્મપુરી બેઠા વૈષ્ણવ ની વાર્તા કરે રે રામ બાંધી લાવો રક્ષા કરજો રે રામ એમ કરીને ચાર ચાલ્યા મૃત્યુ લોક માં આવ્યા રે રામ પાપી પાખંડી ને કેમ ઓળખીએ વૈષ્ણવજન કેમ ઓળખીએ રે રામ એમ કરીને ચાર જમડા રે ચાલ્યા મૃત્યુ લોક માં આવ્યા રે રામ સવારના પહોરમાં માં નાહવું ધોવું પુણ્યદાન કઈ કરવા રે રામ એ વૈષ્ણવ વૈષ્ણવને જાણવા પાપી ચંડાળને બાંધી લાવો રે રામ એમ કરીને ચાળ જમડા ચાલ્યા રાજાને દેહમાં પેઠા રે રામ પહેલો કહે હું તાવ જ થઈસ રાજાના હાડમાં પેસુ રે રામ બીજો કહે હું વૈધ્ય જ થઈશ રાજાની નાડ જોવું રે રામ ત્રીજો કહે હું તો જોશી રે થઈશ રાજાના જોશ જોવું રે રામ ચોથો કહે હું તો શેઠિયો રે થઈશ બજાર હાટ કાઢી બેસું રે રામ એમ કરીને ચાર જમડા રે ચાલ્યા રાજાને મહેલે પેઠા રે રામ રાણીની દાસી તો વેધ્ય પોકારે રાજ્યના વેધ્ય બોલાવો રે રામ મંજારામ વેદ્ય તમે અહીં આવો રાજાની નાડી જુઓ રે રામ તાવજ તર્યો ને એકાંતર્યો ચોથિયા આવ્યા છે રે રામ એમ કહીને એક પડીકી આપી ત્યાંને ત્યાં ઘડી ના થયા રે રામ સગા વહાલા સર્વે ટોળે થઈ બેઠા અંતરના સગા સોડમાં બેઠા રે રામ જીવ જતા એને કોઈએ ના ચાલ્યો

वहला सगारे तारा पाछा रे वड़िया वहाली ते धन केरी कोठी रे राम पहले पगथिये प्राणी जेम तेम चढ़ियो बीजे पगथिये भाला दीठा रे राम आते भाला महवे हवे केम रे जला से हवे तो सिंगती गति था से रे राम भाला देखी ने प्राणी थर थर कंपियो डुस्के डुस्के रोवा बैठो रे राम ભલો જમણો જીવ ને ફરી કર્યા મેં તો પુણ્ય ને દાન કઈ દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ હું રે શું જાણું આગળ વિપતો શું પડશે જમણા તો માર ઘણો મારે રે રામ લોઢાની ગેડીયોથી પ્રાણી ને મારે બરાડા ને બૂમ મારે જીવ રે રામ બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડીયો ત્રીજે પગથિયે ગોખરું દીઠું રે રામ આ રે ગોખરૂમાં હવે કેમ ચલાશે હવે તો સિંહ ગતિ થાશે રે રામ જો રે જોડાના દાન કર્યા હોત તો પ્રાણીને પાર ઉતારે રે રામ જો રે જોડાનો અનુગ્રહ આવ્યો હોત તો ભાડે લાવી આ પૂરે રામ ફરી ફરી શું રે પૂછો છો નથી કર્યા પુણ્ય ને દાન ને રામ ભલા તે જમણા ને દયા રે આવી જૂનો છોડો એને આપ્યો રે રામ ભૂંડા જમડા ની નજરે પડ્યો તો ધોલો મારી ખૂંચી લીધો રે રામ દેવના ચોર કહે તે શું કીધું ઉત્તમ દેહી તમને આપી રે રામ ફરી ફરી મન ખા દેહ નહીં આવે લક્ષ્ય ચોરાસી માં પડ્યો રે રામ ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ અરે રે ભૂખ્યા કેમ રેવાશે હવે તે સિંગથી ગતિ થાશે રે રામ ઓ પેલા ઓ પેલા ભંડાર ભર્યા છે તેમાંથી શેર અન્ન આપો રે રામ એકસો બે વર્ષ સુધી કમાયો ઉઘાડે બરડે બળ્યું રે રામ લક્ષાધિપતિ ભાઈ જે રે કહેવા તો વહાણો તારા ચાલતા રે રામ તેમાંથી કાંઈ તારે હાથે આપ્યા હોય તો તે તારી સાથે આવે રે રામ ચંબુ જારીઓ તારી કોરાણે મેલાશે ખોખરી દોડી સાથે આવે રે રામ ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો પાંચમે પગથિયે રુધિર ડીઠા રે રામ આરે રુધિરમાં હવે કેમ ચલાશે હવે સી ગતિ થાશે રે રામ જોરે ગાયો ના દાન દીધા હોત તો તરીને પાર ઉતરે રે રામ નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન દાન નો માર્ગ ભૂલી ગયો રે રામ પાંચમે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો છઠ્ઠે પગથિયે થંભ દીઠા રે રામ આરે થંભે પ્રાણને બાથ ભીડા આવી અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ ભાઈ રે વિમાન તારા ઉભા રાખ તે તો સાકર્યા પુણ્ય ને રામ ઉનાળે જેણે પરબો મંડાવી ચોમાસે આપ્યા વિશ્રામ ઠામ રે રામ બ્રાહ્મણ જનો ને જેણે સીધારે આપ્યા તેણે પુણ્ય વિમાન મળ્યા રે રામ છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો સાત મે પગઠીએ કુંડ થી ઠારે રામ ચોરે બેસી જેણે ચાડ્યો કી થી જૂઠી સાંખ્યો ઘણી પૂરી રે રામ આરે પ્રાણીને પેલા કુંડમાં નાખો એની તે સી ગતિ થાસે રે રામ કાન ખજુરા ખજુરાયના કાનમાં પેસે હાડિયા આંખો કોચે રે રામ સ્વર્ગની નિસરણીના સાત પગથિયા ગાય શીખે ને જે સુણે રે રામ ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે આખ્યાન જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દરેક જીવ સ્વર્ગમાં જવા માટે તલસતો હોય છે પરંતુ કર્મ સારા કરે તો જ સ્વર્ગની સીડી પ્રાપ્ત થાય છે આ સ્વર્ગની નિસરણીમાં આપણે સુંદર વર્ણન જોયું કે કેવી રીતે દાન પુણ્ય કરવાથી આપણા શુભ કર્મો થાય છે અને એ શુભ કર્મો દ્વારા જ એ શુભ કર્મના પગથિયા દ્વારા જ આપણે સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ વૈકૂંઠની પ્રાપ્તિ કરી શકીએ છીએ મિત્રો મને જેણે રિક્વેસ્ટ કરી હતી તેમને આ વિડીયો જરૂર પસંદ આવશે એવી આશા રાખું છું મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ